એમાં કીધેલું છે દાખલા નંબર એક માં કે એ થી ડી માં દર્શાવેલી આકૃતિને અનુરૂપ જવાબ એક થી ચાર માંથી પસંદ કરો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે એક બે ત્રણ અને ચાર એવી રીતે તમે પૂર્ણાંક સંખ્યા અને ગુણ્યા અપૂર્ણાંક સંખ્યા લખેલી છે અને ત્યાર પછી આપણને એની નીચે ચાર આકૃતિ આપેલી છે. તો આપણે જે છે અહીંયા જોડકા જોડવાના છે, એટલે કે આ જે પેલું છે બે ગુણ્યા એકના છેદમાં પાંચ, તો એની સંગત આકૃતિ એ બી સી અને ડી માંથી કઈ છે એ આપણે લખવાની છે. તો અહીંયા જોઈએ આપણે દાખલા નંબર એક, પેલું છે
કે કેટલા ચિત્રો એ થી સી નીચે આપેલા છે તેને અનુરૂપ 1, 2, 3 માંથી આકૃતિ પસંદ કરો. હવે અહીંયા આપણે આપણને મળે છે 9. હવે એક ત્રિકોણ છે
આપણે તો અહીંયા નવ ભાગ છાંયાંકિત દર્શાવવાનો છે, એટલા માટે અહીંયા વિદ્યાર્થી મિત્રો ત્રણ ત્રિકોણ લેવાની જરૂર પડી છે. બરાબર, એટલે ત્રણ ત્રિકોણ ના આધારે તમે આ જે આકૃતિ છે એને જવાબ આ રીતે દર્શાવો છો. તો હવે સંક્ષિપ્ત સ્વરૂપમાં કહેવો એટલે કે જો એનો છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાનો. બરાબર, અને ત્યાર પછી કીધું છે કે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. જો આપણે જવાબ અશુદ્ધ અપૂર્ણાંક મળે તો આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકીએ. તો અહીંયા
ગુણેલા થશે છ અને બે વધશે એટલે આનો મિશ્રણ ગુણાંક સ્વરૂપ આવશે બે ગુણાંક બેના છેદમાં ત્રણ. ત્યાર પછી આ લખેલો છે બરાબર થશે પાંચ ના છેદમાં બે ગુણ્યા છ ના છેદમાં બે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ ઉડે છે બરાબર એટલે બે તરીકે ના થશે છ થશે બરાબર તો પાંચ ગુણ્યા ત્રણ અને છેદ ના આવે એક જેના લખેલો ચાર તો પાંચ તરીકે ના થશે પંદર. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો મળે છે આપણને ગુણાંક સંખ્યા બરાબર પંદર કે ગુણાંક સંખ્યા છે એને મિશ્રણ ગુણાંકમાં ન ફેરવી શકાય એટલે આ પંદર છે એને રાખવાનો. જયારે તમને પૂર્ણાંક સંખ્યા મળે જવાબ કે શુદ્ધ ગુણાંક મળે એને તમે મિશ્રણ ગુણાંકમાં ન ફેરવી શકો. હવે આ દાખલો અગિયાર ના છેદમાં એક ગુણ્યા ચાર ના છેદમાં સાત અગિયાર ગુણ્યા ચાર છેદમાં ચુમ્માલીસ બેતાલીસ કેટલા વધુ બે તો શેષ આવે બે એટલે આપણે મળશે છ પૂર્ણ બે ના છેદમાં સાત. ત્યાર પછી આ દાખલો છે સોળ છે કેવી સંખ્યા છે પૂર્ણાંક છે બરાબર તો એને આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફેરવવાની નથી. ત્યાર પછી જોઈએ દાખલા નંબર ચાર છે આપણે આવતા પહેલા